चेप्टर एक लेक्चर नंबर आपणे 3 स्टार्ट करिए। आगळना लेक्चर में आपणे 5 उदाहरण समझाता, हवे में आपणे आगळ वधीए। तो पहला आपणे जोईए उदाहरण नंबर 6। संबंध आर ए गण ए पर आ प्रमाणे व्याख्यायित छे, बराबर। हवे संबंध आर क्या गण पर व्याख्यायित छे? ए उपर। एना घटकों 1 2 3 4 5 6 7। અને સંબંધ આર માં ઘટક એ બી સાથે જોડાશે આર સંબંધે, ક્યારે? તો કે આ શરતનું પાલન કરે ત્યારે। શરત શું છે? એ અને બી બંને અયુગ્મ અથવા બંને યુગ્મ હોવા જોઈએ, ટૂંકમાં બંને સમાન પ્રકારના હોવા જોઈએ। બંને અયુગ્મ હશે તો એક ઘટક એ બીજા ઘટક બી સાથે જોડાશે, અથવા બંને યુગ્મ હશે તો પણ જોડાશે। ટૂંકમાં બંને યુગ્મ અયુગ્મ પ્રકારમાં કેવા હોવા જોઈએ? સમાન પ્રકારના હોવા જોઈએ, બરાબર। આ રીતે સંબંધ આર વ્યાખ્યાયિત કર્યો છે। તો સાબિત કરો કે આર સામ્ય સંબંધ છે, એટલે એક જવાબ આપણે આટલો અહીં સુધી થયો, બરાબર। પહેલો જવાબ આપણે અહીં સુધી થયો કે ભાઈ સંબંધ સામ્ય સંબંધ છે, એવું આપણે સાબિત કરવું છે। સામ્ય સંબંધ છે અર્થાત સોવાચક છે, સંમિત છે અને પરંપરિત છે, એવું બતાવવાનું થયું, બરાબર। આગળ રકમ જોઈએ, એ જ સાથે સાબિત કરો કે 1 3 5 7 બધા જ ઘટકો આર દ્વારા એકબીજા સાથે સંબંધિત છે, એટલે આગળના દરેક ઘટક, બરાબર, બાકીના ઘટક સાથે આર દ્વારા સંબંધ ધરાવે છે, એવું બતાવવું છે। અને 2 4 6 પણ બધા જ ઘટકો આર દ્વારા એકબીજા સાથે સંબંધિત છે, બરાબર। આ પહેલો જવાબ, આ બીજો જવાબ, આ ત્રીજો જવાબ અને ચોથો પ્રશ્ન અંદર સાથે જ છે, પરંતુ 1 3 5 7 કોઈપણ ઘટક 2 4 6 કોઈપણ ઘટક સાથે આર દ્વારા સંબંધિત નથી, આટલી વસ્તુ આપણે બતાવવાની થઈ। 4 પ્રકારના જવાબ આ પ્રશ્નમાં આપણે આપવાના છે, બરાબર। ચલો જુઓ ઉદાહરણ 1.6, એટલે પહેલા ચેપ્ટરનું 6 ઉદાહરણ। ગણ એ આપણને આપે છે, જેમાં 7 ઘટકો છે 1 થી 7, અને આ ગણ પરનો સંબંધ આર આ પ્રમાણે વ્યાખ્યાયિત કર્યો છે કે એ બી સાથે જોડાશે, ક્યારે? કે જ્યારે બંનેના પ્રકાર સરખા હોય, સેમા પ્રકાર યુગ્મ અથવા અયુગ્મ થવામાં, બરાબર। એમાં પહેલું જોઈએ સ્વવાચકતા। સ્વવાચકતા કોને કહીશું? તો સંબંધ આર દ્વારા ગણ એના દરેક ઘટક પોતે પોતાની સાથે જોડાતો હોવા જોઈએ, તો આર સ્વવાચક સંબંધ કહેવાય। ખ્યાલ આવી ગયો? તો ચાલો અહીંયા પ્રશ્ન શું છે? એ અને બી એકબીજા સાથે આર દ્વારા ક્યારે સંબંધ દર્શાવે? જ્યારે બંનેના પ્રકાર સરખા હોય, કોઈ પણ એ બિલોંગ્સ ટુ એ માટે, એટલે કે આ ગણ એનો કોઈ પણ ઘટક એ લઈએ તો એ અને એ એક જ સંખ્યા થવાની, બરાબર। એ અને એ તો એકની એક સંખ્યા થવાની, માટે બંને અયુગ્મ હોય અથવા તો બંને યુગ્મ હોય। જો એ યુગ્મ હશે તો આ એ યુગ્મ જ કહેવાય ને, અને એ અયુગ્મ હોય તો આ એ પણ અયુગ્મ કહેવાય। ટૂંકમાં એની જ સંખ્યા હોવાથી, બરાબર, એ બંને ઘટકો એકસાથે અયુગ્મ હોય અથવા બંને ઘટકો એકસાથે યુગ્મ હોય, આરમાં જે શરત છે એનું પાલન થાય છે, બરાબર। ટૂંકમાં દરેક એ પોતે પોતાની સાથે આર દ્વારા સંબંધ દર્શાવે છે, એટલે કે એ બિલોંગ્સ ટુ આર છે, માટે આર એ કેવો સંબંધ કહેવાય? સ્વવાચક। ક્લિયર? ચાલો પછી સંમિતતા। સંમિતતામાં આપણે શું કરવાનું? એ બી આરમાં છે એવું ધારવાનું અને બી એ આરમાં છે એવું સાબિત કરવાનું, બરાબર। ચાલો ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર। એ બી બિલોંગ્સ ટુ આરનો અર્થ શું થાય? એ બી સાથે આર દ્વારા સંબંધ દર્શાવે છે, એનો અર્થ થાય એ અને બી બંને કેવા હશે? યુગ્મ હશે અથવા તો બંને અયુગ્મ। હવે એ અને બી યુગ્મ હોય તો પછી એનાથી રિવર્સ હું બોલું, બી અને તો પણ એના જ રહેવાના ને, અને એ અને બી અયુગ્મ હશે તો બી અને એ પણ અયુગ્મ જ કહેવાય। ટૂંકમાં બંને યુગ્મ હોય તો એ બી કહો કે બી એ કહો, યુગ્મ જ રહેવાના, બરાબર, અને બંને અયુગ્મ હોય તો એ બી કહો કે બી એ, બંને અયુગ્મ જ રહેવાના, ક્લિયર। અને એ અને બી બંને યુગ્મ કે અયુગ્મ હોય તો બી અને એ પણ બંને યુગ્મ જ કહેવાય અથવા તો અયુગ્મ, અને આથી બીનો સંબંધ એ સાથે થઈ જાય છે। એટલે એ બી બિલોંગ્સ ટુ આર લીધું આપણે અને બી એ બિલોંગ્સ ટુ આર સાબિત કર્યું, માટે આર સંમિત સંબંધ છે એવું સાબિત થઈ ગયું, ક્લિયર। હવે આપણે સંબંધને પરંપરિતામાં સાબિત કરીશું, અને પરંપરિતામાં શું કરવાનું? એ બી બી સીનો સંબંધ છે એવું ધારીશું અને એનો સી સાથે સંબંધ છે એવું સાબિત કરીશું। ચલો ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર અને બી સી બિલોંગ્સ ટુ આર, એટલે એ બી સાથે સંબંધ બનાવે છે અને બી સી સાથે, તો એનો સંબંધ સી સાથે છે એવું આપણે સાબિત કરવાનું થયું। ચલો હવે એ બી બિલોંગ્સ ટુ આર હોય તેનો અર્થ થાય એ અને બી બંને યુગ્મ હશે અથવા તો અયુગ્મ, સાથે ને સાથે બી સી પણ આરમાં છે, આથી બી અને સી બંને યુગ્મ કે અયુગ્મ હશે, બરાબર। હવે અહીંયા ધ્યાન રાખવાનું, આ એક કન્ટિન્યુ વાક્ય છે એવું આપણે સમજીએ, આ સેન્ટેન્સ ને આ સેન્ટેન્સમાં એક ઘટક બી કોમન છે,
હવે હું એમ કહું એ અને બી યુગ્મ છે, તો બી અને સી શું ચાલે? યુગ્મ ચાલવાનો, કારણ કે બી જો અહીંયા યુગ્મ હોય તો એનો જ બી અહીંયા છે, એટલે આ બી પણ અહીંયા યુગ્મ જોવાનો ને, ખ્યાલ આવી ગયો. અને હું એમ કહું એ અને બી બંને અયુગ્મ છે, તો જે બી અહીંયા અયુગ્મ છે એ જ બી અહીંયા હોવાથી બી અને સી પણ એકસાથે અયુગ્મ થવાના, ખ્યાલ આવી ગયો. ટૂંકમાં જે સમયે બી અહીંયા યુગ્મ છે એ સમયે એ પણ અહીંયા યુગ્મ છે, અને એ બી યુગ્મ સાથે સી પણ યુગ્મ થઈ જાય, એટલે એ અને સી એકસાથે યુગ્મ થઈ જાય, બરાબર. ટૂંકમાં એ અને સી પણ એકસાથે યુગ્મ થાય અથવા તો અયુગ્મ થાય. એ બી યુગ્મ તો બીસી પણ યુગ્મ, અને એ બી અયુગ્મ તો બીસી પણ અયુગ્મ. ટૂંકમાં એ બી અને સી બરાબર બધા જ ઘટકો એકસાથે યુગ્મ હશે અથવા તો બધા જ ઘટકો એકસાથે અયુગ્મ હશે. હવે બધા ઘટકો એકસાથે હોય તો મારે આગળનો સંબંધ એ અને સીનો જ પ્રસ્થાપિત કરવો છે, એટલે બીને હટાવી દઉં, બરાબર. માટે એ અને સી એકસાથે યુગ્મ કહેવાય અથવા તો અયુગ્મ કહેવાય, બરાબર. આથી એ સી બિલોંગ્સ ટુ આર કહેવાય, ક્લિયર. આમ એ બી બી સી આપણે આરમાં ધાર્યા અને એ સી બિલોંગ્સ ટુ આર છે એવું આપણે સાબિત કર્યું, બરાબર. માટે આર પરંપરિત સંબંધ છે, ક્લિયર. હવે તમે જોઈ શકો છો આર એ સોવાચક સંબંધ થયો, સમિત થયો, અને હવે અહીંયા પરંપરિત આપણે સાબિત કર્યો, અને આથી આર સામ્ય સંબંધ છે, ક્લિયર. ચલો હવે એના પછીનો જવાબ આપે એને જ પ્રશ્નમાં, તમે ટેક્સ્ટબુકમાં જોઈ લો. પ્રશ્ન શું હતો? 1, 3, 5, 7ના બધા ઘટકો પોતે પોતાની સાથે આર સંબંધે જોડાય છે, તો એ જોડાય જ છે, કારણ કે બધા જ કેવા ઘટકો છે? એકસાથે અયુગ્મ જ છે. અહીંયા 1, 3, 5, 7ના બધા જ ઘટકો એકબીજા સાથે આર સંબંધ ધરાવે છે, કારણ કે આ ઉપગણના બધા જ ઘટકો કેવા છે? અયુગ્મ. અને આપણો સંબંધ જે આર વ્યાખ્યાયિત કર્યો છે એ પ્રમાણે જ વ્યાખ્યાયિત કર્યો છે, બરાબર ને, કે કોઈપણ ઘટક એ બી સાથે ક્યારે જોડાય? ત્યારે બંનેના પ્રકાર કેવા હોવા જોઈએ? સરખા. એટલે બંને અયુગ્મ હોય તો પણ ચાલે, અથવા બંને યુગ્મ હોય તો પણ ચાલે. તો આ ગણમાં હું કોઈપણ બે ઘટક ઉપાડીશ તો બંને કેવા રહેવાના? અયુગ્મ જ રહેવાના. આથી કોઈપણ બે ઘટક ઉપાડીશ તો બંને ઘટકો એકબીજા સાથે આર સંબંધથી જોડાયેલા જ હોય, ક્લિયર. અને એ પ્રમાણે બીજો જે ગણ આપ્યો છે આપણને, ઉપગણ 2, 4 અને 6, આ બે છે, 2, 4 અને 6, આના બધા જ ઘટકો એકબીજા સાથે આર સંબંધ ધરાવે. કારણ શું છે? કારણ કે બધા જ ઘટકો કેવા છે? સમાન પ્રકારના યુગ્મ છે, ક્લિયર. એટલે આગળના બધા ઘટકો પોતે પોતાની સાથે પણ જોડાય છે, અને આ ગણમાં પણ એવું બને છે. હવે એમાં ને એમાં પછીનો અગાઉનો પ્રશ્ન હતો કે આ ઉપગણ 1, 3, 5, 7 ઘટકો ધરાવે છે, તેનો એક પણ ઘટક આ ઉપગણ કે જેમાં ઘટકો છે 2, 4, 6 એના કોઈ પણ એક ઘટક સાથે સંબંધ ધરાવતો નથી. એ તો તમને પણ હવે સ્પષ્ટ થઈ ગયું હોય કેમ સંબંધ ન ધરાવે, કારણ આ ગણના બધા ઘટકો અયુગ્મ છે, જ્યારે આ ગણના બધા ઘટકો કેવા છે? યુગ્મ. ટૂંકમાં આ ગણમાંથી કોઈ પણ ઘટક લઈશ તે અયુગ્મ જ રહેવાનો, જેનો આ ગણના કોઈ પણ ઘટક જે યુગ્મ છે એની સાથે સંબંધ બનવાનો નથી. કારણ શરત એ જ છે કે બંને એકસાથે યુગ્મ હોવા જોઈએ અથવા તો અયુગ્મ, બરાબર. માટે અહીંયા સંબંધ બનતો નથી આ ગણનો આ ગણ સાથે, ક્લિયર. તો અહીંયા ઉદાહરણ 6ના બધા જ પ્રશ્નોના આપણે જવાબ આપી દીધા. હવે 1.1 પહેલાના 6 ઉદાહરણ હતા એ આપણે પૂરા કર્યા. હવે સ્વાધ્યાય આપણે 1.1 સ્ટાર્ટ કરીએ. ચાલો 1.1માં જોઈએ. હવે દાખલા નંબર 1 એમાં 5 પ્રશ્નો છે, અને 5 પ્રશ્નો માટે કોમન સૂચના છે, નીચે આપેલા સંબંધો પૈકી પ્રત્યેક માટે તે સ્વવાચક, સંમિત અથવા પારંપરિક સંબંધ છે કે નહીં તે નક્કી કરો. એમાં પહેલો પ્રશ્ન આપણે જોઈએ. ગણ એ આ ગણ પર વ્યાખ્યાયિત સંબંધ આર આ પ્રમાણે છે, વ્યાસ સંબંધ એની માટે 3 વસ્તુ આપણે ચકાસવાની છે. ગણ એના ઘટકો કયા? 1 થી 14. અને એના પર સંબંધ આર કઈ રીતના વ્યાખ્યાય છે? કે આરના ઘટકો છે એક્સ અને વાય, ક્યારે? જે આ શરતનું પાલન કરે. શરત શું છે? 3x - y કેટલા થવા જોઈએ? 0 થવા જોઈએ. ચાલો 1.1નો પહેલો પ્રશ્ન. ગણ એ જેના ઘટકો છે 1 થી 14 અને આ ગણ પર વ્યાખ્યાય સંબંધ આર, એક્સનો સંબંધ વાય સાથે, ક્યારે? 3x - y કેટલું થવું જોઈએ? 0. હવે જે પણ શરત હોય ને એને તમે તમારી રીતે મોડિફાઈડ પણ કરી શકો, સમજાય સ્પષ્ટ રીતે, બરાબર. એ માટે એટલે એમાં મોડિફાઈડ કશું નહીં કરવાનું, ખાલી વાય હું સામે જવા દઉં તો વાય બરાબર કેટલા થઈ જાય? 3x, બરાબર. એટલે અર્થ શું થયો? 3x - y 0 થાય, એનો અર્થ શું થયો? વાય બરાબર 3x થાય. ટૂંકમાં વાય આમ એ xm કરતાં 3 ગણો અહીંયા થવો જોઈએ, બરાબર છે. પણ ખાસ ધ્યાન રાખવાનું, સંબંધ આર આ ગણનો ઘટક છે, એનો મતલબ એક્સ તમારે 1 થી 14 માંથી જ લઈ શકાય અને વાય પણ 1 થી 14 માંથી જ લઈ શકાય. એક્સ કે વાયની કિંમત આની સિવાયની કોઈ આવે નહીં.
અને સાથે સાથે આ શરતનું પણ પાલન થવું જોઈએ। એટલે એક્સ કરતાં વાય મોડો છે, કારણ વાય તે એક્સ કરતાં ત્રણ ગણો છે। એટલે એક્સની કિંમતો આપણે લેવાની, એના આધારે વાયની કિંમતો લખવાની, બરાબર। ચાલો ધારો કે એક્સ બરાબર હું એક લઉં તો વાય કિલો થઈ જાય ત્રણ, પછી એક્સ બરાબર બે લઉં તો વાય કિલો થઈ જાય છ, બરાબર। એક્સ બરાબર ત્રણ લીધા, ત્રણ તરી નવ એટલે વાયની કિંમત નવ આવી। એક્સ બરાબર ચાર લઈશ તો ચાર તરી બાર, બરાબર। હવે એક્સ બરાબર પાંચ એ તો લઈ શકાય છે, પણ એક્સ બરાબર જો હું પાંચ લઉં તો પાંચ અને ત્રણનો ગુણાકાર પંદર થઈ જાય, એટલે વાય કેટલા થઈ ગયા પંદર। જ્યારે એક્સ પાંચ કેના કરતાં મોટો થશે ત્યારે વાય પંદર કેના કરતાં મોટો જ થવાનો, બરાબર। પણ આપણે કિંમતો એક્સ કે વાય હોય ચૌદ સુધી જ લેવાની છે, એટલે આમાં એક બે ત્રણ ચાર ઘટકો જો આપણને મળે છે, બરાબર। ચલો હવે સંબંધ આરનું આપણે યાદી સ્વરૂપ લખી નાખ્યું છે, આના આધારે આપણે ચેક કરીશું સંબંધ સોવાચક સંમિત કે પરંપરિત છે કે નહીં। હવે એક વસ્તુ ધ્યાન રાખવાનું, કોઈ પણ સંબંધ છે એવું બતાવવું છે તમારે તો વ્યાપક સાબિતી આપવી પડે, સોવાચક છે, સંમિત છે કે પરંપરિત છે, બરાબર। જવાબ તમારે હામાં આપવો હોય તો તમારી સાબિતી કેવી આવે, વ્યાપકમાં આવે। તમારે જવાબ નામાં આપવો છે કે ભાઈ આ સંબંધ સંમિત નથી કે પછી સોવાચક નથી કે પછી પરંપરિત નથી, તો ના પાડવા માટે કોઈ પણ એક ઉદાહરણ પણ તમે આપી દો, બરાબર, કે જે તે શરતનું પાલન ન કરે, એટલે એક ઉદાહરણના આધારે પણ તમે ના તો પાડી શકો, પણ હા પાડવા માટે ઉદાહરણ ચાલે નહીં, હા પાડ્યું હોય તો વ્યાપકમાં જ સાબિતી આપવી પડે, બરાબર છે। ચાલો તો હવે સંબંધ સોવાચક છે કે નહીં પહેલાં આપણે ચકાસણી કરીએ। હવે સોવાચકની વ્યાખ્યા શું છે, સંબંધ જે ગણ પર વ્યાખ્યાયિત હોય તે ગણના બધા જ ઘટકો પોતે પોતાની સાથે જોડાતા હોવા જોઈએ, એટલે આરમાં વન વન ટુ ટુ થ્રી થ્રીથી માંડીને ચૌદ ચૌદ સુધી, અને આ ચૌદ ઘટકો તો આવવા જ જોઈએ, બરાબર। તમે જોઈ શકો છો અહીંયા એક પણ ઘટક નથી, એક પણ ઘટક નથી એનું કારણ એ નથી જોવાનું મેન, એક ઓછામાં ઓછો ઘટક ના હોય તો પણ ના ચાલે। માનો કે એક એક બે બે ત્રણ ત્રણથી તેર તેર સુધીના બધા ઘટક આમાં હોય, ખાલી ચૌદ ચૌદ ના હોય તો પણ ના ચાલે, બરાબર। એટલે આપણે ના પાડવા માટે તો ગમે તે એક ઉદાહરણ આપી દઈશું, તો અહીંયા જોઈ શકાય છે કે વન વન આમાં છે નથી, વન વન ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, માટે આર સોવાચક સંબંધ નથી, ક્લિયર। હવે સંમિતતા ચેક કરીએ, સંમિતતાનો અર્થ થાય જેટલા ઘટકો છે એનો ક્રમ બદલું, તો ક્રમ બદલતા જે નવી ક્રમયુગ જોડ મળે એ પણ આની અંદર હોવી જોઈએ। તો વન થ્રીનો ક્રમ બદલતા કઈ ક્રમિક જોડ આવે, થ્રી વન, તો વન થ્રી આમાં છે, થ્રી વન છે આમાં નથી, એક ઉદાહરણમાં તમે ના પાડી શકો, બરાબર। ચાલો હવે સંમિતતા ચેક કરીએ, ભાઈ વન થ્રી આરમાં છે, બરાબર, અને થ્રી વન આરમાં નથી, માટે આર તે સંમિત સંબંધ નથી, ક્લિયર। હવે પરંપરિકતા, હવે પરંપરિકતામાં ના પાડવા માટે ખાસ ધ્યાન રાખવાનું, પરંપરિકતામાં ના ક્યારે બને કે જ્યારે એ બી એનો સંબંધ બી સાથે અને બીનો સંબંધ સી સાથે હોય, આવી ઓછામાં ઓછી એક જોડ એવી મળે કે આવી આવું સંયોજન તો હોય પણ એનું પરિણામ જે એસી અંદર આવવું જોઈએ એ ન આવતું હોય ને, બરાબર, તો તમે ના પાડી શકો, બરાબર। ટૂંકમાં આવી બધી જોડ માટે આવો જવાબ મળતો હોય, અથવા તો આવી એક પણ જોડ ન મળે, એ બંને કિસ્સામાં સંબંધ પરંપરિત છે એવું તમારે હા પાડવી પડે, ના એક જ પોઝિશનમાં પડાશે કે આવી કોઈ પણ એક જોડ મળે એનું પરિણામ અંદર આવતું ન હોય તો, બરાબર। તો અહીંયા એક્સ યામ એકનો વાય અમે બીજાના એક્સ યામ બરાબર થાય એવી કોઈ પરિસ્થિતિ છે, હા આ રહી, જો વન થ્રી થ્રી નાઇન એ આરમાં છે, એટલે એકનો સંબંધ ત્રણ સાથે, ત્રણનો સંબંધ નવ સાથે છે, તો પછી એકનો સંબંધ નવ સાથે થવો જોઈએ, પણ અહીંયા એવું છે નહીં, માટે આ સંબંધ પરંપરિત કહેવાય નહીં, બરાબર। જો પરંપરિતા માટે વન થ્રી બિલોંગ્સ ટુ આર અને થ્રી નાઇન બિલોંગ્સ ટુ આર છે, બરાબર, પરંતુ વન નાઇન બિલોંગ્સ ટુ આર નથી, માટે સંબંધ પરંપરિત નથી, ક્લિયર। ચલો હવે પહેલાનો બીજો પ્રશ્ન જોઈએ, ચલો પહેલાનો બીજો પ્રશ્ન, પ્રાકૃતિક સંખ્યાઓના ગણ એન પર સંબંધ વ્યાખ્યાયિત આર આ પ્રમાણે છે, એક્સનો સંબંધ વાય સાથે, ક્યારે વાયામ એ કિલો હોવો જોઈએ, એક્સ કરતાં પાંચ વધારે હોવો જોઈએ। હવે અહીંયા એક્સ કેટલો લેવાનો છે, ચાર કરતાં નાનો, શરત આપણે ફક્ત એક્સની જ છે, બરાબર, એક્સ કેવો લેવાનો છે, ચાર કરતાં નાનો, એક્સની શરત છે એ ચાર કરતાં નાનો હોવો જોઈએ, અને વાય કિલો હોવો જોઈએ એક્સ કરતાં પાંચ વધારે, સંબંધ એન પરનો છે, એટલે આમાં એક્સ અને વાય એ ક્યાંથી લેવાના, આપણે એનમાંથી, બરાબર, પણ આ બંને શરતનું પાલન કરે તેવા। ચલો પ્રાકૃતિક સંખ્યા ગણ એન પર સંબંધ આર આ પ્રમાણે વેખે છે, ઘટકો એક્સ વાય છે, વાય આમ એક્સ કરતાં પાંચ વધારે, જ્યાં એક્સ એ ચાર કરતાં નાનો, આ લેસ ધેન નિશાની છે, બરાબર। હવે એક્સ ચાર કરતાં નાનો છે, એટલે એક્સની કિંમત કઈ આવે, એનમાંથી એક બે અને ત્રણ, ત્રણ જ ઘટકો ચાલે, જ્યારે એક્સ એક લઉં તો એક વત્તા પાંચ વાય છ થઈ જવાના, એટલે એક્સ એક છે ત્યારે વાય છ છે, પછી એક્સની કિંમત બે લઈશ તો વાય સાત, અને એક્સની કિંમત ત્રણ લઉં તો ત્રણ વત્તા પાંચ આઠ, એટલે આરમાં ત્રણ ઘટકો છે, બરાબર।
चलो सौवाचकता चेक करिए। हवे संबंध आर क्या गण पर एन 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 पर बराबर, तो 1 1 2 2 3 3 अप टू अनंत सुधी बधा घटक आम होइए, एक पर नहीं सौवाचक तो है ज नहीं। उदाहरण मैं तुम गमे एक उदाहरण आप दो, 1 1 डज नॉट बिलोंग्स टू आर, मैं आर सौवाचक संबंध नहीं। हम एवं जरूरी नहीं कि तुम्हारे 1 1 उदाहरण आपो, तुम एम लखी सको कि भाई 2 2 डज नॉट बिलोंग्स टू आर, के पीछे 3 3 डज नॉट बिलोंग्स टू आर, जे आम न हो बताई देवाए, आम तो एक पर नहीं, तुम गमे ते बताई सको बराबर। चलो समीता बतावा शू करवा, क्रम चेक करीशू। जो 1 6 है पर रिवर्स 6 1 नहीं, 2 7 रिवर्स नहीं, 3 8 पर नहीं, ना पड़ा 3 में से तुम गमे तेनु उदाहरण आपी सको बराबर। चलो अँ 1 6 उदाहरण अपने आपेलू है कि 1 6 आर में है पण એનો રિવર્સ ક્રમ જે થાય 6 1 એ આરમાં નથી, માટે આ સંબંધ સંમિત કહેવાય નહીં, ક્લિયર। અને પરંપરિતા માટે આપણે એ બી બી સીની જોડશો, તો પહેલાં જો આનો વાયામ 6 છે તો એક્સિયમ ક્યાંય 6 આવ્યો નહીં, પછી આનો વાયામ 7 છે તો એક્સિયમ ક્યાંય 7 આવ્યો નહીં, આનો વાયામ 8 છે તો એક્સિયમ ક્યાંય 8 નથી। ટૂંકમાં એ બી અને બી સી આરમાં હોય આવી એક પણ જોડ મળતી નથી બરાબર। ધ્યાન આપજો, અહીંયા આ વિશિષ્ટ આવી પહેલી વાર આવી તમારા માટે, આવી કોઈ પણ ક્રમિક જોડ જેનો વાયામ એક્સિયામ સરખો હોય એવી કોઈ જોડ બનતી નથી। જો હવે જોડ જ ન મળતી હોય તો પછી એસી આરમાં છે કે નહીં એવી કોઈ ચર્ચા આવે નહીં, અને એ અર્થે આ સંબંધને શું કહેવાય, પરંપરિત છે બરાબર। જો અહીંયા અહીં કોઈ પણ એવી બિલોંગ્સ ટુ આર માટે બીસી બિલોંગ્સ ટુ આર નથી, માટે એસી બિલોંગ્સ ટુ આરનો પ્રશ્ન રહેતો નથી, માટે આર શું કહેવાય, પરંપરિત સંબંધ છે, ક્લિયર। ખ્યાલ આવી ગયો? ચાલો તો પહેલાનો હવે ત્રીજો પ્રશ્ન જોઈએ। ચલો હવે પહેલાનો ત્રીજો, ગણ એ જેના 6 ઘટકો છે 1 થી 6, આ ગણ પર વ્યાખ્યાય સંબંધ આર આ રહ્યો કે એક્સનો સંબંધ વાય સાથે, ક્યારે વાય એ એક્સ વડે વિભાજ્ય છે, વાય શું હોવું જોઈએ, એક્સ વડે વિભાજ્ય બરાબર, ટૂંકમાં એક્સના ઘડિયામાં વાય આવતો હોવો જોઈએ બરાબર। આ પ્રમાણે સંબંધ વ્યાખ્યાયિત છે, ચેક કરી લઈએ। ચાલો ગણ એ જેમાં 6 ઘટકો એના પર સંબંધ આર આ પ્રમાણે વ્યાખ્યાય છે, એક્સ વાય ઘટકો, જ્યાં વાય તે શું હોવું જોઈએ, એક્સ વડે વિભાજ્ય હોવો જોઈએ, એટલે વાય એક્સ વડે વિભાજ્ય હોવો જોઈએ, એટલે એક્સના ઘડેમાં વાય આવતો હોવો જોઈએ, એટલે એક્સ બરાબર હું 1 લઈ લઉં, એક્સ બરાબર મેં શું લીધો 1, તો 1ના ઘડેમાં આમાંથી કયા ઘટકો આવે, એટલે કે વાય તરીકે આમાંથી હું કઈ કિંમત લઉં, તો 1 વડે તો બધા ઘટકો વિભાજ્ય હોય, એટલે એક્સ બરાબર 1 લઈશ તો વાય તરીકે 1 પણ આવે, વાય તરીકે 2, વાય તરીકે 3, વાય તરીકે 4, 5 અને 6, કારણ કે 1 વડે તો બધા ઘટક વિભાજ્ય થવાના, ક્લિયર। ચાલો હવે એક્સની કિંમત મેં 2 લીધી, હવે એક્સિયામ 2 લઉં તો વાયામ તરીકે શું આવે, તો જો આમાંથી જે 2ના ગુણક હોય તે, હવે આમાંથી 2ના ગુણક કયા છે, 2 4 અને 6, એટલે એક્સ 2 છે તો વાય 2 આવે, 4 આવે અને 6 આવે, એટલે 2 2 2 4 2 6, ક્લિયર। પછી એક્સની કિંમત મેં 3 લીધી, તો 3 વડે આમાંથી કોણ વિભાજ્ય થાય, તો 3 વડે 2 આંકડા વિભાજ્ય છે, 3 અને 6 પોતે, એટલે એક્સ 3 તો વાય 3 અને એક્સ 3 તો વાય 6, ક્લિયર। પછી એક્સ તરીકે મેં 4 લીધો, તો 4 વડે આમાંથી કોણ વિભાજ્ય છે, એક જ ઘટક 4 પોતે, બીજું કંઈ નહીં। પછી એક્સ બરાબર 5 લઉં તો 5 વડે કોણ વિભાજ્ય છે, એક જ ઘટક વાય 5 પોતે, અને એક્સ બરાબર 6 તો એક્સ 6 વડે વિભાજ્ય હોય એવો એક જ ઘટક 6 છે બરાબર। એટલે આરમાં આટલા ઘટકો આપણી પાસે થયા, 3 ને 3 6 અને 2 6 2 12, તેને 14 ઘટકો છે આમાં બરાબર। ચાલો હવે સૌ પહેલાં આપણે સૌવાચકતા ચકાસીએ, હવે સંબંધ સૌવાચક ક્યારે કહેવાય, તો સંબંધ આર જે ગણ પર વ્યાખ્યાય છે એના દરેક ઘટક પોતે પોતાની સાથે જોડાતા હોવા જોઈએ, એટલે આની અંદર 1 1 2 2 3 3 4 4 5 5 અને 6 6 આટલું હોવું જોઈએ, જો છે કે નહીં, 1 1 છે, 2 2 છે, 3 3 4 4 5 5 અને 6 6 છે જ, દરેક ઘટકો પોતે પોતાની સાથે આર સંબંધથી જોડાય છે, માટે આ સંબંધ કેવો છે, સૌવાચક છે બરાબર। એટલે હા પાડવા માટે જવાબ આપણે વ્યાપકમાં જ આપવાનો, જો કે દરેક ઘટક એક્સ બિલોંગ્સ ટુ એ માટે, કયો એ, કે જે ગણ પર સંબંધ વ્યાખ્યાયિત છે તે ગણ, પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે એક્સ એક્સ પ્રકારની બધી જ ક્રમિક જોડ આરમાં છે, એટલે કે એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર છે, માટે આર કેવો સંબંધ છે, સૌવાચક, ક્લિયર। હવે સંમિતતા ચેક કરીએ, સંમિતતા માટે શું થાય, જેટલા ઘટકો અંદર છે એનો રિવર્સ ક્રમ અંદર હોવો જોઈએ બરાબર, તો જે સમાન ઘટકો હોય ને એનો રિવર્સ ક્રમ તો પોતે જ કહેવાય, એટલે એ ક્યારે ચેક કરવાના હોય તો અંદર હોય જ। હવે એક જોડ અહીંયા પકડો 1 2, તો એનો રિવર્સ ક્રમ 2 1 આમાં છે, તમે જોઈ શકો છો છે નહીં, 1 3 તો 3 1 છે નથી બરાબર, એવા ઘણા ઘટકો છે જેનો રિવર્સ ક્રમ આમાં નથી, તો તમે ઉદાહરણ તરીકે ગમે તે એક આપી શકો બરાબર। તો અહીંયા 1 2 ઉદાહરણ આપણે આપેલું છે કે ભાઈ અહીંયા 1 2 આરમાં છે પરંતુ 2 1 આરમાં નથી, માટે આર સંમિત સંબંધ નથી,
क्लियर। हवे परंपरिता चेक करिए, परंपरिता में क्यारे ना पड़ाय, ज्यारे एबीबीसी मळे अने पछी एनो जवाब एसी ना मळे ने तो तमे ना पाड़ी सको, बराबर, बाकी ना पड़ाय नहीं, बराबर छे। चलो परंपरिता चेक करिए। हवे थोड़ो तर्क तमे विचारो कि भाई शरत शुं छे के वाय ते एक्स वडे विभाज्य होवो जोईए, वाय ते एक्स वडे विभाज्य होवो जोईए। हवे एक्स वाय वडे विभाज्य होय अने एना पछीनो कोई घटक वाय ते एक्स वडे, ओके, एक्स वाय वडे विभाज्य होय, बराबर, અને y વડે બીજી કોઈ રકમ વિભાજ્ય હોય તો એ રકમ x વડે વિભાજ્ય થવાની જ છે, બરાબર। સાબિતીમાં આપણે જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે। પરંપરિતા માટે આપણે શું કરવાનું, એ બી બી સી ધારીએ અને એ સી આવે તો છે નકર નહીં। ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર અને બી સી બિલોંગ્સ ટુ આર છે। હવે એ બી બિલોંગ્સ ટુ આર છે એનો અર્થ શું થાય, વાય તે એક્સ વડે વિભાજ્ય, મતલબ બી તે એ વડે વિભાજ્ય થાય અને સી તે બી વડે વિભાજ્ય થાય। હવે બી એ વડે વિભાજ્ય છે એનો મતલબ બી એ વડે વિભાજ્ય છે, બરાબર, એનો મતલબ થાય બી તે એનો કોઈ કોમન ગુણક છે, એટલે બી બરાબર મેં લખ્યું એમ ઇન્ટુ એ, બરાબર, અને સી એ બીનો ગુણક છે એટલે સી બરાબર ધારો કે કોઈ એન બી છે, જ્યાં એમ અને એન એ કોઈ પણ ધન પૂર્ણાંકો છે, બરાબર ને। આ કઈ રીતે લખ્યું, હું એમ લખું કે ભાઈ 30 એ 5 વડે વિભાજ્ય છે કે નહીં, તમે જવાબમાં આપો હા। હવે જો 30 5 વડે વિભાજ્ય હોય તો 30 બરાબર 5 ગુણ્યા કોઈ પૂર્ણાંક તો તમને મળવાનો છે, જેમ કે અહીંયા પૂર્ણાંક 6 છે, તો આ જ લોજિકનો ઉપયોગ અહીંયા કર્યો કે બી એ વડે વિભાજ્ય છે તો બી બરાબર શું આવે, એ ગુણ્યા કોઈ પૂર્ણાંક આવવાનો, એ પૂર્ણાંક કયો છે ખબર નથી, કેમ કે એ અને બી શું છે આપણને ખબર નથી, માટે એ પૂર્ણાંક વ્યાપક સ્વરૂપમાં કોઈ પણ હોઈ શકે, એને મેં નામ આપ્યું એમ। તો એ જ તર્ક મેં અહીંયા વાપર્યો કે ભાઈ સી તે બી વડે વિભાજ્ય છે, સી તે બી અને કોઈ પૂર્ણાંકનો ગુણક હશે, અને પૂર્ણાંક મેં કયો વિચાર્યો, એન વિચાર્યો, બરાબર, એટલે એમ અને એન કોઈ પણ પૂર્ણાંકો છે। હવે એનો સંબંધ બી સાથે, બીનો સંબંધ સી સાથે છે એવું મેં ધાર્યું છે, અને મારો ટાર્ગેટ છે એનો સંબંધ સી સાથે, એટલે એ અને સીનો સંબંધ મારે પ્રસ્તાવિત કરવો પડે। તો એ અને સીનો સંબંધ લાવવા માટે અહીંયા બીની કિંમત હું મૂકી દઈશ, બીની કિંમત કઈ છે, એમ એ છે ને, તો બી બરાબર આ એમ એ કિંમત અહીંયા મૂકું છું, એટલે સી આ રહ્યો, એન આ રહ્યો, અને આ બીની જગ્યાએ અહીંથી કિંમત લખી મેં એમ એ, સી બરાબર એમ ઇન્ટુ એન ઇન્ટુ એ। હવે એમ અને એન જો કોઈ પૂર્ણાંક હોય તો એમ અને એનનો ગુણાંક એમ ઇન્ટુ એન, એમ એનમાંથી છે, એન પણ એનમાંથી છે, તો આવા એમ અને એનનો ગુણાકાર, બરાબર, જે એમ એન કહીએ છીએ એ એમ એન પણ ક્યાં હોય, એનમાં જ હોય, બરાબર, દાખલા તરીકે 3 એનમાં છે, કોઈ 7 પણ એનમાં છે, 3 અને 7નો ગુણાકાર જે 21 આવશે એ પણ એનમાં જ આવે, આ તર્ક અહીંયા મૂકેલો છે। એટલે સી બરાબર કોઈ પૂર્ણાંકનો ગુણક છે એ, સી તે એ વડે વિભાજ્ય કહેવાય, માટે સી શું કહેવાય, એ વડે વિભાજ્ય કહેવાય, એટલે બરાબર, માટે એ સી બિલોંગ્સ ટુ આર, સી એ વડે વિભાજ્ય છે, આપણો તર્ક શું છે, વાય એ એક્સ વડે વિભાજ્ય છે, એટલે એક્સ આમ છે આ વાય આમ છે, એટલે એ બી બી સી બિલોંગ્સ ટુ આર ધાર્યા અને એ સી બિલોંગ્સ ટુ આર આવી ગયા, માટે આર તે પરંપરિત સંબંધ છે, ક્લિયર। ચલો હવે એનો જ આપણે ચોથો પ્રશ્ન જોઈએ। ચાલો હવે ચોથો પ્રશ્ન જોઈએ, પહેલાનો, પૂર્ણાંકોના ગણ ઝેડ પર વ્યાખ્યાયિત સંબંધ આર આ પ્રમાણે વ્યાખ્યાયિત છે, આરમાં ઘટકો છે એક્સ અને વાયથી બનતી એક ક્રમિક જોડ, ક્યારે, જ્યારે એક્સ અને વાયનો તફાવત કેવો હોવો જોઈએ, પૂર્ણાંક, એટલે એક્સ માઇનસ વાય એ પૂર્ણાંક હોય તો એક્સ વાય સાથે જોડાશે, બરાબર। ચાલો પૂર્ણાંકોના ગણ ઝેડ પરનો આપણે સંબંધ જોઈએ આર, કે અહીંયા એક્સ વાયમાં ક્રમિક જોડ માટે ગોળ કૌંસ કરવો પડે, એક્સ વાય આરમાં આવશે ક્યારે, જ્યારે એક્સ અને વાયની બાદ બાકી પૂર્ણાંક હોવી જોઈએ। સહવાચકતા ચેક કરીએ, સહવાચક સંબંધ છે એવું ક્યારે હા પાડી શકીએ, કે ઝેડના દરેક ઘટક પોતે પોતાની સાથે આ સંબંધથી જોડાતો હોવો જોઈએ, અને સંબંધ શું કહે છે, બાદ બાકી પૂર્ણાંક થવી જોઈએ, બરાબર ને, એટલે આપણે આમાં કયા ઘટકો વિચારી રહ્યા છે, કે જેનો એક્સ અને વાય આમ સરખો હોય એવા બધા જ ઘટકો, ક્યાંથી, ઝેડમાંથી, એટલે ઝેડમાંથી 1 છે તો 1-1 આમાં હોવો જોઈએ, ઝેડમાં 2 છે તેમાં 2-2 હોવો જોઈએ, ઝેડમાં 3 છે તેમાં 3-3 હોવો જોઈએ, ઝેડમાં 0 છે તેમાં 0-0 પણ હોવો જોઈએ, ઝેડમાં -1 છે તેમાં -1-1 પણ હોવો જોઈએ, ઝેડમાં -2 પણ છે તેમાં -2-2 પણ હોવો જોઈએ, ટૂંકમાં ઝેડના બધા ઘટકો જેટલા છે એટલી બધી ક્રમિક જોડામાં આવી જોઈએ, એટલે એક્સ અને વાય સરખો હોય, એક્સ અને વાય આમ સરખો હોય ત્યારે, બરાબર, એવી જો ક્રમિક જોડ આમાં આવે તો આપણે સહવાચકમાં હા પાડીશું। જો ચેક કરીએ કે કોઈ પણ ઘટક એ ઝેડમાંથી હું લઉં, બરાબર, તો બંને ઘટકો સરખા, એટલે એક્સ પણ યામ એ અને વાયામ પણ એ, એટલે એ અને એની બાદબાકી કેવી આવે, 0 જ આવે,
જીરો કેવો છે? પૂર્ણાંક છે, બરાબર. કોઈ પણ ઘટક ઝેડમાંથી લઈશ તો દરેક ઘટક પોતાની પોતાની સાથેની બાદબાકી ઝીરો આવે છે, એટલે કે પૂર્ણાંક આવે છે. આ બે ઘટકની બાદબાકી પૂર્ણાંક હોય તો આ ઘટક આની સાથે આર સંબંધથી જોડાય, એટલે કે એ બિલોંગ્સ ટુ આર આવી જાય. ટૂંકમાં ઝેડના દરેક ઘટક એ માટે એ એ બિલોંગ્સ ટુ આર થાય છે, માટે આર સહવાચક સંબંધ છે. ક્લિયર? હવે આપણે સંમિતતાની સાબિતી આપીએ. સંમિતતામાં શું કરીશું? એ બી આરમાં છે એવું ધારીશું, બરાબર, અને બી એ આરમાં છે એવું સાબિત કરીશું. જો સાબિત થાય તો છે, ન થાય તો નથી. ચાલો સંમિતતા માટે ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર છે. સંમિતતા માટે ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર છે. હવે એ બી બિલોંગ્સ ટુ આર આપણે ધાર્યું છે, એનો અર્થ થાય એ અને બીની બાદબાકી કેવી છે? આર ખોટું લખ્યું છે, એ અને બીની બાદબાકી પૂર્ણાંક છે, એટલે કે એ માઇનસ બી ઝેડમાં છે. એ અને બીની બાદબાકી પૂર્ણાંક આવી જોઈએ ને. હવે એ અને બીની બાદબાકી પૂર્ણાંક હોય તો બી અને એની બાદબાકી પણ પૂર્ણાંક જ થવાની, કારણ કે ક્રમ બદલવાથી ચિહ્ન બદલાય, પ્રકાર બદલાય નહીં, બરાબર. એ અને બીની બાદબાકી જો પૂર્ણાંક હોય તો બી અને એની બાદબાકી પૂર્ણાંક જ આવે. માનો કે એ અને બીની બાદબાકી માઇનસ બે છે તો બી અને એની બાદબાકી પ્લસ બે થઈ જાય, પૂર્ણાંકનો જવાબ પૂર્ણાંક જ રહેશે, બરાબર. ખ્યાલ આવી ગયો? હવે જો બી માઇનસ એ ઝેડમાં છે એટલે કે પૂર્ણાંક છે, તો બી એ બિલોંગ્સ ટુ આર થવાનો. એ બી બિલોંગ્સ ટુ આર ધાર્યો તો એ અને બીની બાદબાકી ઝેડમાં છે એટલે કે પૂર્ણાંક છે, તો ક્રમ બદલી એટલે બી માઇનસ એની બાદબાકી પણ ઝેડમાં આવે એટલે કે પૂર્ણાંક જ રહે. જો બી અને એની બાદબાકી ઝેડમાં એટલે કે પૂર્ણાંક હોય તો બીનો સંબંધ એ સાથે આવે, એટલે કે બી એ બિલોંગ્સ ટુ આર થાય, બરાબર. અને આથી આર તે સંમિત સંબંધ છે. ક્લિયર? હવે પરંપરિતતા માટે જોઈએ. પરંપરિતતા એ બી બી સી આપણે ધારીશું અને એસી સાબિત કરીશું. ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર અને બી સી બિલોંગ્સ ટુ આર છે, બરાબર. હવે એ બી આરમાં છે એનો મતલબ એ અને બીની બાદબાકી પૂર્ણાંક છે, એટલે કે એ માઇનસ બી ઝેડમાં છે. અને બી સી બિલોંગ્સ ટુ આર છે એટલે કે બી અને સીની બાદબાકી પણ પૂર્ણાંક છે, એટલે કે બી અને સીનો તફાવત પણ ઝેડમાં રહેવાનો. એટલે એ માઇનસ બી એક સંખ્યા છે જે ઝેડનો ઘટક છે, બી માઇનસ સી પણ એક સંખ્યા છે જે ઝેડનો ઘટક છે. તો ઝેડના કોઈ પણ બે ઘટકનો સરવાળો કરો તો ઝેડમાં જ આવે. એટલે મેં એ માઇનસ બી અને બી માઇનસ સીનો સરવાળો કર્યો અને આ ફાઇનલ જે પણ જવાબ આવશે ક્યારે? ઝેડમાં જ રહેવાનો. સમજાયું? ક્લિયર? હવે જો માઇનસ બી અને પ્લસ બી કૌંસ ખોલ નાખો તો એ માઇનસ બી પ્લસ છે, ચિહ્નો બદલાવાના નથી. એટલે માઇનસ બી પ્લસ બી ગયા, શું વધે? એ માઇનસ સી વધે. તમે જોઈ શકો છો કે અહીંયા એ અને સીનો તફાવત કેવો આવ્યો? ઝેડમાં આવ્યો, ઝેડમાં એટલે પૂર્ણાંક આવ્યો. એ અને સીનો તફાવત પૂર્ણાંક છે, માટે એ સી સાથે આર સંબંધી જોડાય. આમ એ બી આરમાં છે, બી સી આરમાં છે, તો એ સી આરમાં આવી ગયો, માટે આર તે પરંપરિત સંબંધ છે. ક્લિયર? એટલે સહવાચકતા, સંમિતતા અને પરંપરિતતા ચેક કરવાનું હતું, પતી ગયો. દાખલો પૂરો થઈ ગયો, પણ ખાલી તમને જાણકારી માટે એક નોટ મેં અહીંયા વધારે લખી આપી છે કે આથી આર કેવો કહેવાય? સામ્ય સંબંધ. પ્રશ્નમાં આની કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં, પણ તમને રિમાઇન્ડ થાય એટલા માટે. ક્લિયર? તો પહેલાના ચાર પ્રશ્નો પૂરા કર્યા, હવે પાંચમો પ્રશ્ન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર છે. ફરી એકવાર યાદ કરાવું, દરેક દાખલા તૈયાર કરવાના, ફેરબુકમાં વ્યવસ્થિત લખવાના, ઉદાહરણ હોય કે સ્વાધ્યાયના દાખલા ગમે તે, બરાબર. અને આ ચેપ્ટરને હું પેમ્ફલેટ નથી મળવાનું, એ પણ મેં તમને પહેલાં પણ કીધું છે, ફરી યાદ કરાવું. એટલે તમે ફેરબુક બનાવવાની થશે આ ચેપ્ટર એકની, જેમાં સ્વાધ્યાયના પણ દાખલા તમારે લખવાના થશે અને ઉદાહરણ પણ. ક્લિયર? તો વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.